આપણે આજે ગ્રામર ટોપિક ઈમેલ રાઇટિંગ શીખીશું. હવે ઈમેલ રાઇટિંગ એવું ટોપિક છે કે જે 9, 10, 11 અને 12 ચારે ચાર ધોરણની અંદર આપણને પૂછાય છે, જે 5 થી 6 માર્ક્સ સુધીની અંદર આવી શકે. હવે 12મા ધોરણની અંદર આપણો જે ઈમેલનો ટોપિક છે આમ તો અથવામાં આવે છે, પણ આપણા માટે વધુ સારું એ છે કે ઈમેલ એક તો શીખીએ, કારણ કે જમાનાની માંગ છે, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે એટલે ઈમેલ રાઇટિંગ થોડુંક શીખીએ, અને બીજું કે બહુ સરળ છે, આમાં માર્ક્સ સારા એવા સ્કોર કરી શકાય એવું છે. તો પહેલાં તો આપણે એનું ફોર્મેટ ભણીએ. તો ફોર્મેટ શું છે ઈમેલનું? તો ઈમેલના ફોર્મેટની અંદર પહેલાં તો સૌ પ્રથમ આપણે ઈમેલ લખવા માટે એક બોક્સ બનાવવું પડે, એટલે કે આખે આખા પેજની અંદર તમારે એક બોક્સની અંદર એને લખવું પડે. હવે શરૂઆત જે રહી તમારી ફ્રોમ ટુ સીસી ડેટ, આ ચાર વસ્તુથી થાય, ફ્રોમ ટુ સીસી ડેટ. હવે આ ચાર વસ્તુ લખો, પછી થોડી જગ્યા છોડી અને પછી આવે સબ્જેક્ટ. તો આપણે અહીંથી શરૂઆત કરીએ પહેલાં તો, કે ફ્રોમમાં શું લખવું, ટુમાં શું લખવું, સીસીમાં શું લખવું, ડેટમાં શું લખવું અને સબ્જેક્ટમાં શું લખવું. તો ફ્રોમ છે એ તમે મોટાભાગે ક્યારેક કોઈ સાદા એવા પત્રમાં કે એમાંય જોયું હશે કે ફ્રોમ જે રહ્યું એ તમે જે વ્યક્તિ ઈમેલ મોકલે છે, એટલે કે જે વ્યક્તિ ઈમેલ લખનાર છે એનું ઈમેલ એડ્રેસ આવશે. હવે આપણી પાસે કદાચ બે નામ હોય કે રોહન ગાંધી છે એ મનીષ શાહને ઈમેલ લખે છે, તો મોકલનારો વ્યક્તિ જે રહ્યો એ છે આપણો રોહન ગાંધી, અને મેળવનારો વ્યક્તિ જે રહ્યો એ મનીષ શાહ છે. એટલે આપણે અહીંયા આ બેના નામ ઉપરથી ઈમેલ એડ્રેસ બનાવવું પડશે. તો રોહન ગાંધી @gmail.com, આવું કાલ્પનિક કોઈ પણ ઈમેલ એડ્રેસ તમે બનાવી શકો. બીજું ટુની અંદર, હવે ઉપર જો વિષયમાં આપ્યું હોય આપણને લખનારનું અને મેળવનારનું ઈમેલ એડ્રેસ અથવા નામ તો બરોબર છે, નહીતર કોઈ પણ કાલ્પનિક બનાવી શકો છો. અહીંયા આપણે જેમ વાત કરી કે આપ્યું છે એનું નામ, તો મનીષ શાહ @gmail.com. હવે મિત્રો યાદ રાખજો હંમેશા કે ફ્રોમ અને ટુ જ્યારે પણ લખો, એટલે કે ફ્રોમ અને ટુની અંદર ઈમેલ એડ્રેસ જ્યારે પણ લખો ત્યારે એક પણ અક્ષર કેપિટલ ન આવે. આપણા પરીક્ષાની અંદર એ પણ જ્યારે લખો ત્યારે એક પણ અક્ષર કેપિટલ આવશે નહીં. એટલે કે રોહન ગાંધી @gmail.com જોઈ શકો છો તમે. આમ તો સામાન્ય રીતે ઇંગ્લિશ વિષયની અંદર કોઈ પણ વ્યક્તિ છે એનું નામ છે એ કેપિટલ લેટરથી શરૂ થાય, જ્યારે અહીંયા આપણે કેપિટલ લેટરમાં લખવાના નથી. ખાસ ધ્યાન રાખજો, નહીતર માર્ક કપાશે. એટલે ફ્રોમ અને ટુની અંદર, ફ્રોમની અંદર લખનારનું ઈમેલ એડ્રેસ, અહીંયા તમારે એડ્રેસ એટલે કોઈ સોસાયટીનું નામ, ઘરનું નામ એવું નથી લખવાનું, ઈમેલ એડ્રેસ, ઈમેલ આઈડી લખવાનું છે. ફ્રોમની અંદર વ્યક્તિ લખનાર છે તે, ટુની અંદર મેળવનારનું. હવે પહોંચીએ આપણે સીસી. હવે આ સીસી જે રહી કાર્બન કોપી તરીકે ઓળખાય છે, કે જે આપણે લખવાની થતી નથી, એટલે કે એકથી વધારે વ્યક્તિઓને જ્યારે ઈમેલ મોકલવાના હોય ત્યારે આપણે એની અંદર ઈમેલ એડ્રેસ લખતા હોઈએ છીએ, અહીંયા આપણે લખવાનું થતું નથી. હવે સૌથી અગત્યનો મુદ્દો છે તમારો ચોથો, અને એ છે ડેટ. હવે ડેટ કેવી રીતે લખવી? જો કદાચ આપણે આજની ડેટ લખીએ એટલે શું કરીશું, એક્ઝામ્પલ તરીકે આ બાજુ જુઓ તો તમે તરત જ લખશો 3/7/2020. મોટા ભાગે ડેટ લખવી હોય એટલે આપણી પાસે ફોર્મેટ આ જ હોય. આ તદ્દન ખોટું છે ઈમેલ આઈડી માટે. ઈમેલ આઈડી લખવા, ઈમેલમાં લખવા માટે થઈને તમારે લખવું પડશે. તો સપોઝ અહીંયા ડેટ લખીએ છીએ આપણે, તો ત્રીજી ગુજરાતીમાં બોલીએ છીએ, જે અંગ્રેજીની અંદર આપણે 3rd કહીએ છીએ, એટલે ઉપર આરડી લખવું પડશે. 3rd જુલાઈ
2020 अथवा तमे आ रीते पण लखी शको जुलाई 3rd 2020 पण आ प्रकारे जो डेट लखशो तो चालशे नहीं खोटू पड़शे એટલે ध्यान राखो कि આપણે हमेशा डेट नु फॉर्मेट आ बे माथी जे एक छे याद राखू महीना नु नाम पूरेपूरु लखू ऑगस्ट होय तो ऑगस्ट मार्च होय तो मार्च जानुआरी होय तो जानुआरी महीना नु नाम पूरु लखू ऊपर थर्ड फोर्थ फिफ्थ जे काई आवतु होय अभी आपणे बधा जाणीए छे के पहली तारीख होय तो ऊपर लखीए छीए फर्स्ट बीजी होय तो सेकंड त्रीजी होय तो थर्ड चौथी होय तो फोर्थ अभी चार थी लईने छेक 10 सुधी 11 सुधी 12 सुधी पण जेवा तमे 21मी तारीखे पहोंचो कदाच तमारे मन थाय के 21मी तारीख लखवी छे मारे तो अहींया फरी पाछू आनु आज रिपीट करवानु एटले के 21st वंचाय एटले ऊपर लखवू पड़े एसटी 21st હવે કદાચ 22 તારીખ હોય તો ઉપર ફરી આમાંથી જોઈને લખી શકાય આપણે 22nd 23rd પછી ફરી પાછું અહીંથી 24th એટલે ડેટ નું ફોર્મેટ ખાસ યાદ રાખજો કારણ કે એ વ્યક્તિને ઉડી નાખે વળગે કે ડેટ લખતા આવડી નથી જો આમ લખશો તો એટલે ઈમેલ રાઇટિંગ ની અંદર ખાસ કરીને યાદ રાખું કે ડેટ નું જે ફોર્મેટ રહ્યું એ મુજબ લખું પહેલા કોઈ પણ દિવસ એટલે કે તારીખ તારીખની ઉપર જે પ્રકારનું આપણે કદાચ આડી લખતા હોય ફર્સ્ટ હોય તો એસસી એ મુજબ મહિનાનું નામ પૂરેપૂરું અને વર્ષ એમાંય ક્યારેય અધૂરું લખવું નહીં એનાથી આગળ આવશે આપણી પાસે સબ્જેક્ટ હવે સબ્જેક્ટ એક કાલ્પનિક અત્યારે હું તમને આપું છું કે રોહન ગાંધી ઇઝ રાઇટિંગ એન ઇમેલ ટુ હિઝ ફ્રેન્ડ મનીષ શાહ रोहन गांधी इज राइटिंग एन ईमेल टू हिज फ्रेंड मनीष शाह इनवाइटिंग हिम फॉर हिज बर्थडे पार्टी एनी बर्थडे पार्टी नी अंदर एने इनवाइट करे छे એટલે કે એને આમંત્રણ આપે છે હવે આપણો જે સબ્જેક્ટ રહ્યો એ સબ્જેક્ટ હંમેશા યાદ રાખવાનું કે ટૂંકો એક જ વાક્યનો હોવો જોઈએ સબ્જેક્ટ એટલે ઉપર જે સૂચના આપી હોય તમને જે પેપરમાં એ ફરી આય લખી દેવી એ સબ્જેક્ટ નથી सब्जेक्ट बनावो पड़े तो हवे सब्जेक्ट बनावा माटे थईने आखा ईमेल नी विषय वस्तु शू छे ई तमे जोई लो तो अहींया ईमेल मां जुओ तो विषय वस्तु नी अंदर एक ज निकळे के आ व्यक्ति जे रह्यो रोहन गांधी ए मनीष शाह ने पोताना बर्थडे पार्टी मां इनवाइट करे छे एटले के एने आवकारे छे बोलावे छे तो आपणा माटे मुख्य वस्तु ए रही बर्थडे पार्टी नु इनविटेशन एटले के आमंत्रण तो આપણે એમાંથી વિષયમાંથી જોઈ જોઈને લખી શકીએ ઉપર જે આપી હોય સૂચના એમાંથી જ એન ઇન્વિટેશન એન ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી એન ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે સબ્જેક્ટ આપણે લખ્યો છે એ સબ્જેક્ટ નીચે ફરજિયાત જ્યારે પણ લખો ત્યારે અંડરલાઈન કરવાની આખા એ વિષય નીચે જો બે લાઈનનો થયો હોય તો બને ત્યાં સુધી એક લાઈનની અંદર પતી જ જશે આ થયું તમારું ફ્રોમ ટુ સીસી ડેટ ને સબ્જેક્ટ કે જે ફરજિયાત લખવાના તમારા જે મુદ્દાઓ છે ઈમેલના ફોર્મેટ માટેના એ હવે આપણી પાસેથી આટલું મળ્યું હવે ફોર્મેટની અંદર ઈમેલના ફોર્મેટની અંદર તમારે જે ધ્યાન રાખવાનું છે એ મુજબ જુઓ તો આપણે બીજા પાર્ટની અંદર આવીએ તો તરત જ ફ્રોમ ટુ સીસી ડેટ ને સબ્જેક્ટ ઉપરથી ફ્રોમ ટુ સીસી ડેટ ને સબ્જેક્ટ ઉપરથી આગળ આપણને મળે કોઈ પણ વ્યક્તિનું સેલ્યુટેશન હવે એની અંદર આપણે લખી શકીએ અહીંયા કે ડિયર ફ્રેન્ડ હવે જેવું તમે આ સબ્જેક્ટ પૂરું કરો એટલે તરત જ એક લાઈન છોડી દેવી અને શરૂઆત કરી દેવી ડિયર ફ્રેન્ડ હવે અહીંયા ફ્રેન્ડ અત્યારે હું તમને એટલે લખાવું છું કે આપણી પાસે એક કાલ્પનિક વિષય છે કે રોહન મનીષને ઇન્વિટેશન આપે છે આ બંને મિત્રો છે એટલે ડિયર ફ્રેન્ડ આ ફ્રેન્ડની જગ્યાએ તમે વ્યક્તિનું નામ પણ લખી શકો એટલે કે રોહનનો ફ્રેન્ડ છે મનીષ તો રોહન છે એ મનીષને લખે છે તો અહીંયા ડિયર મનીષ પણ લખી શકાય હવે એનાથી આગળ આપણે જ્યારે લખવાની શરૂઆત કરીએ તો ઈમેલ રાઇટિંગમાં ક્યારેય પેરેગ્રાફ પડતા નથી એટલે કે આપણે જ્યાં ડાબી બાજુએ હાંસિયો હોય
त्यांथी ज लखवानुं। એટલે કે જ્યાં ડાબી બાજુએ તમને હાંસિયો આંકેલો હોય ત્યાંથી જ લખવાની શરૂઆત કરવાની। સામાન્ય રીતે ભાષામાં આપણે થોડેક દૂરથી શરૂઆત કરતા હોઈએ, એવું ના કરો, ત્યાંથી જ લખવું। હવે આની અંદર આવશે તમારું મેઇન બોડી, મેઇન બોડી ઓફ ઈમેલ। હવે ઈમેલનું મેઇન બોડી શું કહેવાય એનો ટૂંકમાં તમને પરિચય આપું। તો આપણે ગમે ત્યારે કોઈ પણ ઈમેલ લખતા હોઈએ તો પહેલો જે પેરેગ્રાફ છે આ બધું પત્યા પછીનો એ તમારો મુખ્ય વિષયનો હોય કે ભાઈ મેં ઈમેલ શું કામ લખ્યો। તો ઈમેલ લખવા સાથે સાથે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ તો એ તમે લખી શકો કે હાય, અને પછી રોહન લખે છે કોને, મનીષને, તો હાય મનીષ, હાવ આર યુ, આઈ એમ ફાઇન હિયર, આઈ એમ પ્રિપેરિંગ વેલ ફોર માય એક્ઝામિનેશન, હું મારી પરીક્ષાઓ માટે સરસ તૈયારીઓ કરી રહ્યો છું। યુ માઇટ બી ઓલ્સો, તું પણ તૈયારીઓ કરતો હોઈશ, એવું લખી શકાય। અહીંયા કદાચ એના માતા પિતા વિશેની આપણે તબિયતની પણ પૃચ્છા કરી શકીએ કે શું કરે છે તારા માતા પિતા, અથવા તો તબિયત કેમ છે, તો હાઉ ઇઝ યોર પેરેન્ટ્સ। અને હવે આપણે મુખ્ય વિષય ઉપર આવીએ તો આપણો મુખ્ય વિષય શું છે અહીંયા, બર્થડે પાર્ટી। તો લખી શકો તમે અહીંયા જે તારીખ આપી છે તમને, એટલે કે તમે 3 જુલાઈ લખી છે તો એના 2 દી પછી કે 3 દી પછીની કોઈ પણ તારીખ લખી શકો કે ભાઈ 5th July ઇઝ માય બર્થડે, 5મી જુલાઈ છે એ મારો જન્મદિવસ છે। ધીસ ટાઈમ, આ વખતે માય પેરેન્ટ્સ હેવ ડિસાઇડેડ, મારા માતા પિતાએ નક્કી કર્યું છે, માય પેરેન્ટ્સ હેવ ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ ઇટ વિથ ગ્રાન્ડ અથવા તો ગ્રાન્ડલી, ભવ્ય રીતે મારા માતા પિતાએ નક્કી કર્યું છે એને ઉજવવાનું। હવે ત્યાં તમે એડ્રેસ પણ લખી શકો છો જ્યાં પણ તમારું બર્થડે પાર્ટીનું કદાચ ઉજવણી હોય એ જગ્યાનું નામ પણ લખી શકો છો, તમે ટાઈમિંગ પણ લખી શકો છો। આ બધું આવે તમારું મેઇન બોડીની અંદર, એ તમારે થોડું કાલ્પનિક લખવું પડે। હવે મેઇન બોડી જેવું પૂરું થાય પછીનો તમારો ભાગ આવે, એક લાઈન છોડીને, પેરેગ્રાફ પાડવાનો નથી પણ એક લાઈન છોડીને તમે અહીંયા લખી શકો એન્ડિંગ, એટલે કે એન્ડ કન્ક્લુઝન પણ કરી શકો આને, એન્ડ ઓફ ધ ઈમેલ। હવે આમાં શું લખાય અથવા આ કન્ક્લુઝનમાં શું લખાય, તો એમાં મોટા ભાગે આપણે સામાન્ય ગુજરાતીમાં જ્યારે પત્ર વ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે શું કરતા હોઈએ છીએ, તો તારા માતા પિતાને યાદ, તારા નાના ભાઈને વાલ, અથવા તો બર્થડે પાર્ટીને ઇન્વિટેશનમાં તમે તમારા મિત્રને તો બોલાવ્યો છે, એ લખી શકો કે તું તારા માતા પિતાને પણ સાથે લઈ આવજે। તો અહીંયા તમે શરૂઆત કરી શકો જે એન્ડિંગ વાળો આપણો પોર્શન છે એની અંદર, કે ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ લવ ટુ યોર સ્મોલ બ્રધર, ઓર બીજું અથવા તમે લખી શકો યંગર બ્રધર, તારા માતા પિતાને મારા વંદન કહેજે અને તારા નાના ભાઈને વાલ, તો આપણે એવું લખી શકીએ કે ગીવ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ લવ ટુ યોર બ્રધર ઓર સિસ્ટર, વોટ એવર તમને જે બેમાંથી યોગ્ય લાગે બંને લખી શકો। પછી હવે અહીંયા આપણે ઇન્વિટેશન એને તો આપ્યું છે પણ અહીંયા લખી શકીએ કે તારા પેરેન્ટ્સને, એટલે કે તારા માતા પિતાને પણ તું સાથે લઈને આવજે। તો તમે શરૂઆત કરી શકો કે પ્લીઝ બ્રિંગ યોર પેરેન્ટ્સ વિથ યુ, અથવા ઇન્વાઇટ, ઇટ ઇઝ ઇન્વિટેશન ફ્રોમ માય પેરેન્ટ્સ ટુ યોર પેરેન્ટ્સ, બ્રિંગ યોર પેરેન્ટ્સ વિથ યુ, કે મારા માતા પિતા તારા માતા પિતાને ઇન્વિટેશન આપે છે તો એમને પણ તું સાથે લઈને આવજે। વી વિલ હેવ ગ્રેટ ફન, આવું લખી શકો કે આપણને બહુ મજા આવશે। અને હવે પછી જ્યારે તમે આ ઈમેલ પૂરો કરો છો ત્યાં તમે એક વધારાનું વાક્ય ઉમેરી શકો કે હું તારા ઈમેલની રાહ જોઉં છું, કારણ કે આ વ્યક્તિ છે એ તરત જ ઈમેલ મોકલશે એટલે એ વધીને થોડી સેકન્ડમાં ત્યાં પહોંચી જશે, અને પેલો વ્યક્તિ જો વાંચી લેશે તો તરત જ અમુક સેકન્ડમાં પાછો જવાબ આવશે, એટલે એમ કહે છે કે હું તારા ઈમેલની રાહ જોઉં છું, આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય, અથવા એવું લખી શકે કે આઈ એમ વેઇટિંગ ફોર યોર ઈમેલ, અને પ્લીઝ કમ, છેલ્લે રિક્વેસ્ટ કરી શકે કે મહેરબાની કરીને આવજે। હવે આટલું લખી દીધા બાદ છેલ્લે તમારે લખવાનું થાય યોર્સ, યોર્સ। હવે આ યોર્સ જે લખ્યું એમાં ઘણી બધી વખત એવું બનતું હોય છે કેટલાક લોકો આ યોર્સની અંદર યોર્સ ફેથફુલી, યોર્સ ઓબિડિયન્ટ, યોર્સ લવિંગલી, આવા ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થાય છે કે યોર્સ ફેથફુલી લખવામાં સ્પેલિંગ ખોટો પડે, યોર્સ ઓબિડિયન્ટ લખવામાં કદાચ તમને એમ થાય કે શું લખવું, એના કરતાં સૌથી બેસ્ટ છે
કે યોર્સ લખો એટલે આપણે અહીંયા બધું આવી ગયું. અને એના પછી અહીંયા કોઈ પણ વ્યક્તિ જે લખનારો રહ્યો એનું નામ આવશે. એટલે અહીંયા તમે જુઓ તો આપણે ફ્રોમની અંદર શું લખ્યું હતું, રોહન લખે છે. એટલે કે અહીંયા આપણે યોર્સ જે રહ્યું એની અંદર રોહન આવશે. હવે રોહન ગાંધી આખું લખવાની જરૂર નથી, રોહનમાં પૂરું થઈ ગયું. હવે સામાન્ય રીતે તમે જુઓ તો આ આપણું ઈમેલનું ખાલી ફોર્મેટ થયું, કે જેમાં મેં તમને શરૂઆત કરાવી હતી કે આ તો પેજની અંદર તમે લખશો એટલે તમારે ધ્યાન આપવું પડશે કે આખે આખો ઈમેલ જે રહ્યો એ તમારો બોક્સની અંદર લખાય, અને આ ફોર્મેટ જે રહ્યું એ તમારે ફોલો કરવાનું થાય. તો ફોર્મેટ ફોલો કરવા માટે અથવા તો આ ફોર્મેટને અનુસરવા માટે, આ ફોર્મેટ યાદ રાખવા માટે થઈને, અને કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એના માટેનું આપણે ઝડપથી એક રિવિઝન જોઈ લઈએ. તો શરૂઆત કરીએ ઈમેલની. ઘણી બધી વખત એવું બનશે કે તમને ઈમેલ લખવા માટે બોક્સ એ આપશે કે જેમાં ખાલી ટુ જ લખેલું હશે, કાં તો સીસી લખેલું હશે, આટલું કેવું આપશે. તો આપણે જ્યારે પરીક્ષામાં લખતા હોય ત્યારે આપણું જે ફોર્મેટ છે આપણા મગજની અંદર એ મુજબ જ લખવું. એટલે કે ફ્રોમની અંદર, તો ફ્રોમમાં ઈમેલ આઈડી, ઈમેલ આઈડી કોનું, તો જે વ્યક્તિ લખનારો છે એ વ્યક્તિનું ઈમેલ આઈડી. નામ આપ્યું હોય તો લખવાનું એમાંથી જોઈને, ન આપ્યું હોય તો તમે તમારી રીતે કોઈ પણ કાલ્પનિક નામનું ઈમેલ આઈડી બનાવી શકો. અહીંથી જોઈ શકો છો @gmail.com બંનેમાં સેમ છે એટલે કે એનું જ રાખી શકો. આમાં ઘણી બધી વખત આ કંપનીઓ ફેરવતા હોય છે, હોટમેલ લખી શકે અથવા તો બીજું કોઈ પણ. તો રોહન ગાંધી છે એ લખનારો છે અને મનીષ શાહ છે એ મેળવનારો ઈમેલ આઈડી છે, ઈમેલ છે. હવે બીજું યાદ રાખવાનું, ફ્રોમ અને ટુની અંદર એક પણ અક્ષર કેપિટલ આવવો જોઈશે નહીં, એટલે કે સ્મોલ લેટર. બીજી એબીસીડીની અંદર જ આપણે ઈમેલ આઈડી લખવાનું છે, વચ્ચે ક્યાંય જગ્યા છોડવાની નથી. ત્રીજા મુદ્દાની અંદર સીસી, જે આપણે કોઈ દિવસ પૂછાતી નથી મોટાભાગે અને લખવાની થતી નથી, એટલે તમે એની અંદર ડેશ મૂકી શકો છો, ખાલી જ છે. પછી આવે ડેટ. હવે ડેટ માટે થઈને તમને શીખવું કે ક્યારેય પણ તારીખ લખવી નહીં, જે મુજબ આપણે કીધું એમ તમે 3/7/2020 આવા કોઈ પણ પ્રકારની ભૂલ કરવી નહીં. આપણે ડેટનું ફોર્મેટ જે આપ્યું છે, જે લખાય છે, જે સરકારી કાગળ આવતા હોય કે બધામાં તમે જોઈ શકો છો, ડેટ આવી રીતે લખેલી નહીં હોય. ડેટનું ફોર્મેટ સાચું આ છે, 3rd July 2020 અથવા તો July 3rd 2020. નેક્સ્ટ જુઓ તમે સબ્જેક્ટ, તો સબ્જેક્ટ માટે બે મુદ્દા હંમેશા યાદ રાખવાના, કે જે કાંઈ ઈમેલનું સબ્જેક્ટ છે એ ટૂંકમાં હોવો જોઈશે અને સાથે સાથે એની નીચે અંડરલાઈન કરવાની છે. એટલે આપણા કલ્પના મુજબ આજે કદાચ ઇન્વિટેશન નહોતો તો એન ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી, એટલે કે કોઈ વ્યક્તિ છે એને ઇન્વિટેશન આપો છો તમને બર્થડે પાર્ટી માટેનું, ટૂંકમાં નીચે અંડરલાઈન કરવાની ભૂલાય નહીં. આ બધાના માર્કિંગ્સ છે, આ બધાના એક એક પાસાઓ જોવામાં આવે છે, એમાં તમારા માર્ક્સ ન કપાય એનું ધ્યાન આપજો. ફરી તમારે આગળ ધ્યાન આપવું પડશે, અહીંયા સબ્જેક્ટ પૂરો કરી દીધા બાદ તમે લખશો તમારા મિત્રને તો ડિયર ફ્રેન્ડ, જો પિતાને લખતા હોય તો ડિયર ફાધર અહીં લખી શકો. એનાથી આગળ આ સોલ્યુટ્યુશન કહી શકાય, એ પતે પછી મેઇન બોડી. હવે મેઇન બોડીની અંદર એક પેરેગ્રાફ આવે, જે મેં તમને કહ્યું એમ પેરેગ્રાફ પાડવાનો નથી, પણ એક લાઈન છોડીને લખી શકો. અને એ મેઇન બોડીની અંદર તમે ઈમેલ શા માટે લખો છો. આગળ કદાચ સ્વાભાવિક તમારે કોઈ શરૂઆત કરવી હોય તો કરી શકો, હાય રોહન હાવ આર યુ, આ તે કોઈ પણ પ્રકારે. પછી મેઇન જે વિષયવસ્તુ છે એના માટેનું તમે લખી શકો. અને પછી બીજો જે ભાગ આવે પેરેગ્રાફની અંદર એ આવે એન્ડ ઓફ ઇમેઇલ, કે જેમાં કન્ક્લુઝન પણ લખી શકાય, કે આ ક્લોઝિંગ પણ કહી શકો તમે આને. તો ઈમેલનું ક્લોઝિંગ શું છે, તો ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ ગીવ લવ ટુ યોર બ્રધર ઓર સિસ્ટર, વોટ એવર, જે બેમાં તમને એક નામ લખવું હોય તે. બીજું તાણ ભર્યો, તમે કદાચ એમને વધારે પડતા કદાચ પ્રોત્સાહન આપતા હોય એમને આવવા માટે થઈને, તો તમે લખી શકો કે બ્રિંગ યોર પેરેન્ટ્સ વિથ યુ ટુ. અને પછી છેલ્લે યાદ રાખવાનું થાય તમારે કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ છે એ ક્યારેય અહીંયા યોર્સ લખી અને સહી નહીં કરે. અહીંયા તમારે નામ જ લખવાનું છે, સહી આવશે નહીં. અને સૌથી અગત્યનો મુદ્દો જે મેં તમને કહ્યો હોય કે આખું ઈમેલ લખો પછી પેજની ફરતે તમારે બોક્સ બનાવવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.